नमस्कार दर्शक मित्रों, सौ प्रथम तो आज घना वक्त पछी वलराई भाई अपनी साथ जोड़ाया छे। मारी विनंती ने मान आपीने एमणे प्रभु नु पेरेंटिंग विषय पर अपनी साथ वात करवानी स्वीकार्यु। कमनसीब कहो कि गमे ते गई काल थी अमारा त्यां नेटना दादिया छे, અને એના કારણે સમયસર શરૂ પણ નીકળી શકાયું ને ભદ્રાયુભાઈને રાહ જોતા રાખવા પડે, માટે દર્શક મિત્રો આપની અને ભદ્રાયુભાઈની વિશેષ હું ક્ષમા માંગુ છું। વધારે સમય બગાડ્યા વગર આપણે સીધા જ વિષય પર આવીશું। ભદ્રાયુભાઈ કોઈ પરિચયના મોહતાજ નથી, એટલું જ કહેવું કાફી રહેશે કે ભદ્રાયુભાઈ એક એવું વ્યક્તિત્વ છે જે આજીવન શિક્ષક છે, અને શિક્ષક એ કોઈ પણ પરિસ્થિતિમાંથી શીખીને પોતાની પાસે જે કંઈ ઉપલબ્ધ છે એમાં સુધારો કરે અને પછી એ પાછો વાનગી પોતાના વિદ્યાર્થીઓ સમક્ષ પીરસે એ શિક્ષક કહેવાય। લોકભારતી યુનિવર્સિટીના પ્રથમ ઉપકુલપતિ, પીએચડી અને ચાર દાયકાનો કેજી થી પીજી સુધીનો શિક્ષણ સાથેનો શૈક્ષણિક અનુભવ ભદ્રાયુભાઈ ધરાવે છે। ભદ્રાયુભાઈ આપનું સ્વાગત છે, નમસ્કાર। આપે અમારા આમંત્રણને માન આપી અને અમારી સાથે જોડાવાનું સ્વીકાર્યું। પ્રભુનું પેરેન્ટિંગ એટલે આમ તો કંઈક હાઇબ્રિડ જેવું લાગે છે, એક બાજુ પ્રભુ છે બીજી બાજુ પેરેન્ટિંગ છે। આ વિચાર આ ટાઇટલ નો આપને કઈ રીતે આવ્યો અને કેવા બે શબ્દો ભેગા કરવા પડ્યા? પેરેન્ટ શબ્દ નું ગુજરાતી નહોતું માટે કે પ્રભુ નું અંગ્રેજી નહોતું માટે આપે અમને આ આ પ્રકારનો ટાઇટલ આપવાનો કઈ રીતે સૂચન? જયદાનભાઈ આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું, સૌ દર્શક મિત્રોને પ્રણામ કરું છું। મારા માટે પણ આપની આ ચર્ચામાં જોડાવું અને એમાં આપના દ્વારા મને આમંત્રણ મળવું એ બહુ સૌભાગ્યનો વિષય છે, કારણ હું આ શોના પોપ્યુલારિટી વિશે બહુ જ જાણું છું અને મને ખ્યાલ છે કે જ્યારે જયનારાયણભાઈની ચર્ચા કરતા હોય ત્યારે એમાં કંઈક ફ્રૂટફુલ બહાર આવે એવી ચર્ચા હોય। આપે જે પ્રશ્ન કર્યો એને મેં ટાઇટલ આપ્યું છે પરમાત્માનું પેરેન્ટિંગ। એટલે આપની વાત સાચી છે કે બે શબ્દો ભેગા કર્યા છે, ગુજરાતી અને અંગ્રેજી। એક હળવું કારણ એ છે કે પેરેન્ટિંગ માટે આપણા ત્યાં ગુજરાતીમાં વાલી શબ્દ વપરાય છે, માતા પિતાની બદલે આપણે વાલી વાપરીએ છીએ। હવે વાલી અને સુગ્રીવમાં આપણે જવા જેવું નથી, એટલા માટે મેં ત્યાં પેરેન્ટિંગ શબ્દ પ્રયોગ કર્યો છે। આમ પણ પૈતૃક પાલન પોષણ એવું આપણે જીવ વિજ્ઞાનમાં બોલતા હોઈએ છીએ, અને પરમાત્માનું એટલા માટે કહ્યું છે કે આપણું શાસ્ત્ર અને આપણું અસ્તિત્વ એવું કહે છે કે મારામાં એક આત્મા છે, એવો જ એક આત્મા જયનારાયણભાઈમાં છે, એવો જ એક આત્મા લઈને મારું બાળક જન્મે છે। એટલે આ બધાને જોડતો એક પરમાત્મા છે, એ જો મારા બાળકનું પેરેન્ટિંગ કરે તો કેટલા ભાવથી કરે, એવા ઉદ્દેશ્યથી મેં પરમાત્માનું પેરેન્ટિંગ એવો સબ્જેક્ટ આપ્યો છે। મને જયનારાયણભાઈ થોડું ભૂતકાળમાં જવામાં રસ છે, એટલે કે હું આ વિષયને થોડો પાછળ લઈ જવા માંગુ છું। મેં આજથી લગભગ 35-37 વર્ષ પહેલા સેક્સ એજ્યુકેશન ઉપર પીએચડી કર્યું અને એટ ધેટ ટાઈમ આઈ વોઝ ધ ફર્સ્ટ ડોક્ટરેટ ઇન સેક્સ એજ્યુકેશન। આપણને ખ્યાલ છે કે આજે પણ હજી આ શબ્દ પ્રયોગો એ ટેબુ છે, એના વિશે વાત થઈ શકતી નથી। શબ્દોમાં કહીએ તો ખાનગીમાં જેના વિશે વધુ બોલાય અને જાહેરમાં જેના વિશે કશું ના બોલી શકાય એવું આ સેક્સ શબ્દ છે। મેં પણ મારા બાળપણ દરમિયાનના ઉછેરના પ્રશ્નોમાંથી કેટલીક મૂંઝવણો હતી, એટલે આમના ઉપર ડોક્ટરેટ કરવાનું પસંદ કર્યું। એ સમયમાં જો હું ચાલ્યો જાઉં તો મને તો એવું લાગે છે કે પહેલા તો પેરેન્ટ થવાની વાત તો મોડી મોડી છે, હકીકતમાં એક યુવતી કે એક યુવાન અથવા એક કિશોર કે એક કિશોરી, એમને એમના પોતાના શરીરના વિજ્ઞાન વિશે કશી ખબર છે ખરી? કારણ કે પેરેન્ટિંગની શરૂઆત છેક ત્યાંથી થાય છે,
આપણે ગણીએ કે ત્યારે તો સમજ ન હોય, છતાં આપણે અઘરું વિજ્ઞાન તો સમજાવીએ છીએ, અઘરું ગણિત તો ગણાવીએ જ છીએ, જે ઉપયોગમાં તો પછી આવવાનું હોય છે. એમ આપણે ત્યાં પાઠ્યપુસ્તકોની અંદર આ જે પુરુષ અને સ્ત્રીના પ્રજનન અંગોના ખાલી ચિત્રોને થોડીક માહિતી હોય એને પણ ટીચર્સ સ્કીપ કરી જાય, અને તો એમ કે આ તમારા કામનું નથી, અથવા તો એમ કે તમે જાતે કરી લેજો, ત્યાંથી ખરેખર આપણા પેરેન્ટિંગનો અથવા તો પતિ પત્નીત્વનો ભાવ ઊભો થાય છે. હું એવું માનું છું કે સેક્સ ટેબુ છે એનું પણ આ કારણ છે. વી ડુ નોટ ડિસ્કસ ઓપનલી ધ સાયન્સ ઓફ અવર ઓન બોડી. જેમ પાચન તંત્રની વાત થઈ શકે, શ્વસન તંત્રની થઈ શકે, રુધિરાભિસરણની થઈ શકે, ઇવન ઉત્સર્ગ તંત્રની વાત થઈ શકે, તો પ્રજનન તંત્ર પણ વિજ્ઞાનનું જ એક માળખું છે. એના વિશે પણ દરેક યુવક અને યુવતીને, કિશોર અને કિશોરીને એની વૈજ્ઞાનિક મુદ્દાસરની સમજ હોવી જોઈએ. ત્યાં આપણે ચૂકી જઈએ છીએ. પરિણામે એ યુવાન કે યુવતી સમાજમાં જાય છે ત્યારે એમને વિજાતીય વ્યક્તિ એક ખોટા પ્રકારના આકર્ષણનું કેન્દ્ર બને છે. બીકોઝ દે ડુ નોટ નો ધ સાયન્સ. જેમ હું છોકરો છું એમ જ સામે કોઈ છોકરી છે. ઇટ ઇઝ અ બાયોલોજિકલ ફેક્ટ. મને છીંક આવે એમ બીજાને છીંક આવે, મને બગાડ શું આવે તો બીજાને બગાડ શું આવે, પણ હું પણ મેચ્યોર થાઉં એમ કોઈ છોકરી પણ મેચ્યોર થાય એ મને ખબર નથી, એ મને કોઈ શીખ્યું નથી. અને પરિણામે એ યુવાન અને યુવતી એકબીજાના વૈજ્ઞાનિક સમજ વગર જ્યારે એકબીજાના આકર્ષણ તરફ આવે છે ત્યારે મેચ્યોર્ડ આકર્ષણ હોતું નથી, અને એમાંથી આપણે ત્યાં લગ્ન જીવનની શરૂઆત એકબીજા પ્રત્યેના જાતીય આકર્ષણને કારણે વધુ થાય છે. એક નાનકડી અઘરી વાત કરું. આપણે એ સમાજના લોકો છીએ જયનારાયણભાઈ, કે કોઈને લગ્ન પહેલા સંતાન થાય તો આપણે એને વખોડી શકીએ છીએ, પણ આપણે એ જ સમાજના લોકો છીએ કે જેને લગ્ન પછી 2 વર્ષે સંતાન ન થાય તો પણ આપણે ચર્ચાના ચગડોળે વાત ચડાવી શકીએ છીએ અને પતિ પત્નીના કાન સુધી વાત પહોંચાડીએ છીએ કે હવે બહુ થયું ભાઈ, તમારે સંતાન જોઈએ. એ સમયે પેલી કિશોરાવસ્થાની જે સમજ નહોતી, એક્સ એક્સ અને એક્સ વાય રંગસૂત્રોની સમજ નહોતી, એને પરિણામે કાન ભંભેરણીથી હું સંતાન હોવું જોઈએ એવું કહું છું. તેને કારણે, કારણ કે પડોશણ મારી માને કહે છે કે ભદ્રાયુને તો પરણે 3 વર્ષ ત્યાં કઈ નથી, 8-10 વખત સાંભળીને પછી માં મારી પાસે આવે છે કે બેટા બધા પૂછે છે કે તમારે કઈ નથી. 8-10 વખત માનું સાંભળીને હું મારી પત્નીને કહું છું કે બાને એવું લાગે છે કે આપણે કઈ નથી. એટલે જાણે કેવું, પડોશણનું બાનું વચન પૂર્ણ કરવા માટે સંતાનના ઉત્પત્તિમાં પ્રવૃત્ત થાઉં છું. આપણે કહીએ કે ન કહીએ, ધીસ ઇઝ મિયર ફેક્ટ. બધે આવું હશે એવો કોઈ દલીલ કરે તો એ સ્વીકારું છું, પણ બહુ જ ઓછા દંપતીઓ એવા હશે કે જેની પ્લાન્ડ પ્રેગ્નન્સી થતી હશે. આનો મારી પાસે આધાર છે. મેં એવા કેટલાય ગાયનેકોલોજીસ્ટને એક ટાસ્ક આપેલો કે 2 વર્ષ સુધી આપની પાસે પહેલી પ્રેગ્નન્સી માટે આવતા જે દંપતીઓ હોય એને આપ પૂછો કે આ સમજપૂર્વક પ્રસૂતિ છે. પણ મને જવાબ એવો મળ્યો કે મોર દેન 87% કપલ પૂછ્યા વગર આવીને એવું કહે છે કે ડૉક્ટર ખબર નથી પડી કે આ કેવી રીતે થયું, હવે આમાંથી મુક્ત થવાનો કોઈ રસ્તો છે. વોટ ડઝ ઇટ મીન? આપણે પતિ પત્ની થયા છીએ છતાં આપણને ખબર નથી કે માતા થવું અને પિતા થવું એટલે શું. વી આર નોટ બાયોલોજિકલી અવેર અબાઉટ ઇટ. હજી હું થોડી બીજી વાત કરું જયનારાયણભાઈ. આપણે દીકરીને પરણાવીએ છીએ, આપણા બધા કુટુંબોમાં આ ઘટના આવે છે, બધા જ પ્રકારની તૈયારી આપણે કરીએ છીએ. એનું મામેરું શું કરવું, એનું આણું શું કરવું, એનું મેનું શું કરવું, કયા પ્રકારની ખંકોત્રી છાપવી, ડીજે કોણ બોલાવવા, આ બધું કરીએ છીએ. પણ આપણા કયા કુટુંબમાં
माँ बाप એવી ચિંતા કરે છે કે મારી દીકરી જેનું સગપણ મિસ્ટર એક્સ સાથે થયું છે એનું લગ્ન થશે ને તાત્કાલિક આખે ને આખી મારી દીકરી કોઈ પર પુરુષને સમર્પિત થશે એના માટે એની સાંવેગિક પુખ્તતા કેટલી અથવા એને અવેર કોણે કરી છે હા આપણી પાસે શેરી સાહિત્ય છે સંયુક્ત કુટુંબો રહ્યા નથી પરિણામે બને છે એવું કે સંયુક્ત કુટુંબમાં તો ભાભીને પૂછી લેતા કે બીજા કોઈને પૂછીને જાણતા કે ભાઈ પરણ્યા પછી શું અત્યારે કોઈને પૂછાતું નથી હું તો થોડો આગળ નીકળીને એડવાન્સ થઈને એવું પણ કહું કે આપણે ત્યાં અત્યારે જે યુવતીઓના એવા પ્રસંગો બને છે કે જેને આપણે જેહાદ કહીને ખપાવીએ છીએ એ પણ આ ક્યુરિયોસિટીમાંથી મનોવિજ્ઞાનનું એક સત્ય છે જયનારાયણભાઈ કે તમે જ્યારે કુતૂહલ સંતોષતા નથી ત્યારે એ કુતૂહલ એક્સપેરિમેન્ટેશનમાં પરિણમે છે આપણે ખ્યાલ છે નાના બાળકને તમે રમકડું ખોલી નાખવામાં રસ હોય છે શા માટે કારણ કે રમકડામાં શું છે તેની સ્પષ્ટતા તમે કરી નથી એટલે ઇન શોર્ટ બાળક જન્મે તે પહેલાથી બાળકના રેડ કાર્પેટ વેલકમની કોઈ તૈયારી આપણે કરવી જોઈએ ત્યાંથી ખરેખર પરમાત્માનો રોલ શરૂ થાય છે હું એમ માનું છું કે તમને પતિ પત્ની સમાજે બનાવ્યા અલબત્ત એ પણ કહેવાય છે કે બધું નક્કી છે નહીં એની સાથે આપણે સંમત છીએ કોઈ વિવાદ નથી પણ પતિ પત્ની સમાજે બનાવ્યા ત્યારે આર યુ મેચ્યોર ટુ બી હસબન્ડ એન્ડ વાઇફ આસ્ક યોર સેલ્ફ મેચ્યોર ઇન ધ સેન્સ ઓફ એજ નહીં તમારી જરૂરિયાત નહીં તમારી સાંવેગિકતા તમને ખબર છે કે એક દીકરો અને દીકરી હોવું એમાંથી એક પતિ અને પત્ની હોવું એટલે કઈ જવાબદારીનું વહન કરવાનું છે આજે હું મારા બાપ સાથે બેઠો છું અને કાલે હું મારા બાપના ઘરમાં દીકરા અને બહુ તરીકે બેસીશ ત્યારે મારી રિસ્પોન્સિબિલિટી શું આઈ વિલ બી અપગ્રેડેડ વન સ્ટેપ તો આના માટે હું શું જાણું છું ત્યાંથી ખરેખર શરૂઆત થતી હોય તો પછીની વાત એ પ્લાન્ડ પેરેન્ટિંગની આવે સંતતિ કેવી રીતે જન્મવી જોઈએ કોની જરૂરિયાત હોવી જોઈએ સામાન્ય રીતે આપણે ચર્ચા કરીએ છીએ એટલે કહું કે પેરેન્ટિંગની શરૂઆત તો ત્યાંથી થાય કે જ્યાં હું મારી પત્નીને ગમા અણગમા સાથે એના લાઇક્સ એના ડિસલાઇક્સ એની ગુડ હેબિટ એની બેડ હેબિટ સાથે સંપૂર્ણ ઓળખું અને એને સ્વીકારું એ પણ મને એવી જ રીતે ઓળખે અને સ્વીકારે ટૂંકમાં બંને એકબીજાની છઠ્ઠી જાણી લઈએ પછી અમારે નક્કી કરવું પડે કે ઓકે આપણે એકબીજાને ઓળખી લીધા છે હવે ડુ વી નીડ અ ચાઇલ્ડ ડુ વી નીડ ટુ પ્લાન ધ ફેમિલી ચાલો આપણે નક્કી કરીએ એમાં પણ બંનેની સંમતિ જોઈએ ભારત દેશમાં એવું હોતું નથી અને એટલા માટે કેટલાક વિદેશના લોકો તો એવો પ્રચાર પણ કરે છે કે ભારત દેશની અંદર પ્રસૂતિ થવી એ બળાત્કારની એક સકારાત્મક ઘટના છે આપણે ત્યાં એવું કહેવાય પણ છે કે ભારતના કેટલાય કુટુંબોના બેડરૂમમાં લગભગ રોજ બળાત્કાર થાય છે બળાત્કારનો અર્થ એવો કે કોઈ એકની ઈચ્છા છે બીજાની નથી તો આ બંનેની વેવલેન્થ એક થાય બંનેનો માઇન્ડસેટ એક થાય ત્યારે બાળક જન્મે તો એનું રેડ કાર્પેટ વેલકમ થઈ શકે આ મારી પૂર્વ ભૂમિકા છે બદલાતી નથી આજે સોનું બદલાય છે ઘાટ બદલાય છે એની સાથો સાથ સોનું પણ બદલાય છે એના પાછળની શું ભાવનાઓ છે એ પણ કોઈ સમજતું નથી પહેલા સિમંત હોય તો સિમંત મહદઅંશે લેડીઝનો પ્રસંગ ગણાતો અને 15-20 બહેનો ભેગી થાય જે જરૂરી વિધિ કરે એ પહેલા પણ જયારે ગર્ભાધાન થાય ત્યારે પણ ખોળો ભરવાનો વિધિ કે છે એ વિધિ થાય આ બધી બાબતોમાં ડગલે ને પગલે એ સ્ત્રીને તૈયાર કરવામાં આવતી કે હવે તારે સંસારમાં પગલા માંડવાના છે અને એ પગલા માંડતા માંડતા જે જે વિધિઓ થાય છે એ વિધિઓ પ્રમાણે ઈશ્વરને સાથે રાખીને સારા વિચારો કરીને એવા દાખલા અપાતા હતા કે જીજીભાઈ શિવાજીને જે રીતે હાલરડું ગઈને તૈયાર કર્યા હતા એ રીતે જ તારે આવનાર સંતાનને તૈયાર કરવાનું છે ધ્રુવનો દાખલો આપીને પ્રહલાદનો દાખલો આપીને શિવાજી મહારાજનો દાખલો આપીને આ બધી વાતો આજે કેમ નથી દેખાતી
શું એ વાતોમાં દમ નહોતો કે પછી આપણામાં એ વાતો સ્વીકારવાનો હવે દમ નથી રહ્યો? આપની બહુ વિગતે વાત જે છે એ 100% સાચી છે જયનારાયણભાઈ, પણ મારું સબમિશન એવું છે કે આપણે સુધર્યા છીએ એમ તો નહીં કહેવાય, કારણ કે આપણે કોઈ જૂની વાતને નવી સારી વાતથી રિપ્લેસ નથી કરી. સામાન્ય રીતે સુધર્યા એને કહેવાય કે ગઈકાલે જે કસોટી રૂપ લાગતું હતું એ આજે હવે હું ઓછી કસોટી રૂપ લાગે એવું કશુંક સ્વીકાર કરું, પણ એવું તો બનતું નથી. બીજા શબ્દોમાં આપે જે બધું વર્ણવ્યું, જે બધું બધા સંસ્કારની વાત કરીને એ બધું, એ ક્યાં છે આજે? આ રિચ્યુઅલ્સ બની ગયા છે. હું તો ઘણા બધા લગ્ન સમારંભમાં આપણે જતા હોઈએ છીએ ત્યાં જોઈએ છીએ કે કદાચ હવેના લગ્નમાં ગોર મારા જ ન હોય તો ચાલે. શા માટે? કારણ કે લગભગ બધું કેમેરામેન ને ફોટોગ્રાફર જ ગોઠવી દેતા હોય છે. જમણા હાથમાં ડાબો હાથ રાખો, પછી એની ઉપર નાળિયેર મૂકો, પછી હવે બેન હસો, ત્યાં સુધીની સૂચના પેલો ફોટોગ્રાફર જ આપે છે. હવે તો આપને એ પણ ખ્યાલ છે કે આપણા વર મંડપ લગ્ન મંડપમાં આવતા પહેલા જાન આવી જાય, વર આવી જાય, કન્યા અંદર હોય, બધા બેઠા હોય, જાનૈયારા જોતા હોય, પણ વરઘોડિયું ગુમ થઈ ગયું હોય, અડધી કલાક, પોણે કલાક, કલાક પૂછો કે ભાઈ કેમ કોઈ નથી દેખાતા, તો કે એનું ફોટો સેશન ચાલે છે. હમણાં રાજકોટની અંદર એક એવો સમારંભ મેં એટેન્ડ કર્યો કે 7 વાગ્યાનું રિસેપ્શન હતું અને એમાં 9:45 નવદંપતિ આવ્યું. એ નવદંપતિ એ હોટેલમાં ફોટો સેશનમાં 7:30 વાગ્યાથી હાજર હતું. એનો અર્થ એવો છે કે આપણે સુધર્યા તો નથી ભાઈ, આપણે સુધરવાના ડોળ હેઠળ આપણા કેટલાક દંભોને ઢાંકવામાં વધુ પ્રવૃત્ત થયા છીએ. તમે અત્યારે કોઈ પણ નવદંપતિને પૂછો કે સપ્તપદીના 7 પગલાં એટલે શું, બોલો. હા, બ્રાહ્મણો પ્રયાસ કરે છે, કેટલીક વિધિ પણ મેં એવી જોઈ છે કે જે આર્ય સમાજની વિધિ, એક એક સપ્તપદીનો અર્થ સમજાવે, પણ એ સમજવામાં પહેલા બે બેઠા છે તે અને જે બાર મંડપમાં બેઠા છે એને રસ નથી. દંપતિ તો અનેક વાર મળી ચૂક્યું છે એટલે એનો હસ્તમેળાપ એ કંઈક પહેલી વારનો હસ્તમેળાપ નથી. પરિણામે જે રોમાંચ અનુભવવો જોઈએ એ તો અનુભવાતો નથી. અને જાનૈયાઓને રસ છે. આપને એ પણ ખ્યાલ છે કે અમુક મોટી કોમ્યુનિટીઓમાં તો જેવું લગ્નના બ્રાહ્મણ પોતાના વિધિ શરૂ કરે એ ભેગા આદેશ મળે કે ચાલો જમવા, એટલે સામે બેઠેલી 350-400 ખુરશી ઊભી થઈ જાય અને બધા જ જઈને ડાઇનિંગ ડોમની અંદર ગોઠવાઈ જાય. એટલે એમ કહેવાય છે કે દંપતિને પરણવામાં રસ અને જાનૈયાઓને જમવામાં રસ, એવું બન્યું છે. બીજી વાત એ પણ કહું છું જાનભાઈ, આપે જે કહ્યું કે શીખવવામાં આવે છે કે આ તારો દિયર છે, આ તારા નણંદ છે, એ તો સદંતર ચુકાઈ ગયેલું છે. ઇટ એક્ઝિસ્ટ નો વે, ક્યાંય પણ નથી. એટલા માટે નથી કે આટલી ગંભીરતા પરણનારના મા બાપમાં નથી. આ જરાક આકરું વિધાન છે, ઘણા લોકોની સાથે સંમત ન થાય, પણ મેં પહેલા પૂર્વ ભૂમિકા બાંધી છે કે તમારે સંતાન જન્મ્યું ત્યારે જ તમે પૂરેપૂરા બન્યા નથી. અચ્છા, પતિ પત્ની તરીકે પૂરા થયા એ પહેલા, એટલે કે પતિ પતિ તરીકે અને પત્ની પતિ તરીકે એસ્ટાબ્લિશ થયો એ પહેલા માતા પિતા બની ગયા છો, કારણ કે પેલી પાડોશણની નીડ હતી. પરિણામે તમને વસવસો રહે છે કે હું પત્ની બની એ પહેલા તો મા બની ગઈ. એટલે પહેલેથી તમે પરણવા જાઓ છો ત્યારથી ઊંધી વાતો હજી મેસેજ મળે છે. આપને બરાબર ખ્યાલ છે કે અત્યારના સોશિયલ મીડિયામાં બહુ પ્રચલિત એવી વાત એ છે કે વધુમાં વધુ છૂટાછેડાના કારણો એ દીકરીની સાથે માતાનો સાસરે થતો ટેલિફોન વ્યવહાર છે, અને આ હકીકતને બહુ કોઈ ઝડપથી ના પાડી શકે એમ નથી. શ્યામ પિત્રોડાજીએ તો આપણને મોટા આશીર્વાદ આપ્યા કે ઘર ઘર આપણને ફોન આપ્યો, મોબાઈલ આપ્યો હાથમાં, પણ આપણે એનો ઉપયોગ કેવો કર્યો? જયનારાયણભાઈ, મારી દીકરી મારી પાસે છે ત્યાં સુધી હું એને સ્ટોર કોલ્ડ સ્ટોરેજમાં હોય એમ ઉછેરું,
જાણે એને કોઈથી છૂટી જ નથી પાડવી. કેટલીક જ્ઞાતિઓ છે જે એના દીકરીઓને ટ્રેન કરે છે, અન્ય કળાઓમાં ટ્રેન કરે છે, હું સ્વીકારું છું. મેં ક્ષત્રિય જ્ઞાતિમાં આ વસ્તુ જોઈ છે કે પોતાની દીકરી પરણવા લાયક થાય એટલે પોતા સિવાયના કોઈ કુટુંબની ઘરે એને મોકલી દેવામાં આવે. કેમ? તો કે ત્યાં એને કાકી કે મામી એને બરાબર શીખવે, આપણે કહીએ છીએ ને કે પારકી માં કાન વિંધે, અને એને તૈયાર કરે ઘર કેમ સંચાલન કરવું. પણ બધે આવું બનતું નથી. ઓન ધ કોન્ટ્રરી, મમ્મી તો એવું કહે છે કે બેટા ધ્યાન રાખવું. સસરો છે ને એ બાપ કહેવાય, પણ આમ તો પુરુષ એટલે એનાથી આગળ રહેવું. આવી જે એક નાનકડી કાંકરી જેવી વાત મનમાં નાખી દેવામાં આવે છે એને લઈને ઘણા પ્રશ્નો થાય છે. અત્યારના આપણે બહુ મોહિમ ચલાવીએ છીએ સંસ્કૃતિની અને સંસ્કારોની, બધું શીખવા નીકળ્યા છીએ, પણ કોઈ જગ્યાએ એવી પહેલ થતી નથી કે લાવો અમે તમારા શાસ્ત્રોક્ત વિધિથી સમજૂતીપૂર્વક લગ્ન કરાવીશું. થાય છે ક્યાંક એવા ધર્મના લગ્ન થયા, પણ એ તો લગ્ન ગીતના બહારના કોન્ટ્રેક્ટ લઈને આવેલા લોકો એ સમયે એવા ગીત ગાય અને લગ્ન ચાલે છે. આપની વાત સાચી છે કે આપણા સંસ્કારોમાં આ બધું હતું અને છે, પણ એ બધું દુબાઈ ગયું છે. જેમ મને ને તમને ખ્યાલ છે કે આપણે હવે ફાસ્ટ ફોરવર્ડના જમાનામાં છીએ. હમણાં જ મને એક ભાઈ કહેતા હતા કે તમે હનુમાન ચાલીસાનો વિડીયો સાંભળો ને એમાં 40 મિનિટ જાય એની બદલે હું તમને એક લિંક મોકલું. દેખ્યું એમાં કંઈ જુદું છે? મને 8 મિનિટમાં 108 હનુમાન ચાલીસા બોલાઈ જશે. 8 મિનિટમાં? તો કે હા. એ કે પૂરું થાય ને પછી. હવે જો હું જેને મારી ઈચ્છાથી સાંભળું છું એને પણ પતાવી જ નાખવાનું કે પૂરું જ કરી નાખવા માનતો હોઉં તો પછી ટેકનોલોજી બિચારી શું કરે? મને તો એવું લાગે છે જયનારાયણભાઈ કે ખરેખર પેરેન્ટિંગ સુધી પહોંચતા પહેલા એબાઉટ ટુ મેરી કપલ્સ જે છે, જે પરણવા જઈ રહ્યા છે, એના માટે 8-8 દિવસના સરસ મજાના પ્રેક્ટિકલ ટ્રેનિંગ સેશન્સ હોવા જોઈએ. ઘણા સમૂહ લગ્નવાળા આવા કરે છે, હું પણ 2-3માં જઈ આવ્યો છું. સુરત એમાં મોકરે છે અને એને શું કહેવું છે કુટુંબની દ્રષ્ટિએ, જાતીયતાની દ્રષ્ટિએ, એકબીજા વચ્ચેના સમજૂતીની દ્રષ્ટિએ, એવા જુદા જુદા આસ્પેક્ટ લઈને વ્યાખ્યાનો ગોઠવે છે. પણ એક અઠવાડિયાનું એબાઉટ ટુ મેરી કપલ્સ માટે ખરેખર એવા કાર્યક્રમો થવા જોઈએ કે એને કહેવામાં આવે કે શું કરવાનું. મને યાદ આવ્યો એક નાનકડો કિસ્સો હમણાં જ બન્યો છે એટલે આપને કહું. હવે જુઓ, ગોર મહારાજને જેમ ફોટોગ્રાફર ઓવરટેક કરી જાય છે એવું ગાયનેકોલોજીસ્ટમાં પણ બને છે. આ મારો અનુભવ છે. દે ડોન્ટ હેવ ટાઈમ ટુ ટીચ ધ વુમન. એની પાસે જે આવી છે સ્ત્રીને એને કેળવવામાં રસ નથી, અથવા સમય નથી એની પાસે, રસ નથી એમ ન કહીએ. એટલે એ પણ ફટાફટ ફટાફટ પ્રેગ્નન્સી પૂરી થાય એના રસમાં હોય છે. હમણાં એક જગ્યાએ એવું બન્યું કે બહુ જ હેલ્ધી એવી પ્રેગ્નન્સીમાં બાળક જન્મી ગયા પછી માતાને તકલીફ પડી. શું તકલીફ પડી? તો કે માતાને દૂધ નથી આવતું એટલે બાળક ભૂખ્યું રહે છે, એના ઉપર બધા ચિંતામાં પડી ગયા કે મુશ્કેલી છે, કેમ નથી. બીજા બધા ઓસળિયા પાયા ને ઘણું બધું કર્યું પણ મેળ ન પડ્યો. પછી જ્યારે કોઈ એવા સીઝન્ડ ગાયનેકોલોજીસ્ટને આ વાત કરી ત્યારે એને કહ્યું કે તમે માતાને ને સંતાનને લઈને અહીંયા આવો એટલે હું તમને સમજાવું. એમણે માતાને ફીડિંગ કેમ કરાવવાથી બાળકને સહુલિયત રહે એની પ્રેક્ટિકલ તાલીમ આપી, શીખવ્યું કે બેટા ચાલ હું તને શીખું. અને તે દિવસથી જે પેલું દૂધ નથી આવતું વાળી વાત હતી એ દૂધ આવતું હતું બટ ધ સિચ્યુએશન વોઝ નોટ કરેક્ટલી મેડ, એ મુશ્કેલી દૂર થઈ. હવે હું તો પૂછું સાહેબ, આ તકલીફ પછી પડી, પહેલાં કોઈએ શીખ્યું કેમ નહીં હોય? નાનકડી સ્ત્રી છે, 22-23 વર્ષની છે, પરણી ગઈ છે, પરણીને વર્ષમાં માતા થઈ ગઈ છે, એને કોણ શીખવે કે બેરેસ્ટ ફીડિંગ કેવી રીતે કરાવવું જોઈએ? નથી એની માં શીખવતી, નથી એની સાસુ શીખવતી, શરમનું કારણ હોય કે જે હોય તે, અથવા આપણે આપણો પોતાનો એક મોટો ભરોસો છે કે તો સમય પ્રમાણે બધું આવડી જાય, આવડી નથી જતું, એમાંથી મુશ્કેલી થઈ જાય છે. આવા બનાવોની અંદર
prior parenting is most required in the days. ખૂબ સરસ વધરાયભાઈ, આપે જે વાત કહી તે લગભગ અક્ષરશઃ અત્યારની પરિસ્થિતિમાં સાચી છે. તો આ પેરેન્ટિંગમાં શું હોવું જોઈએ? આપે કહ્યું કે પ્રભુનું પેરેન્ટિંગ ને અત્યાર સુધી બહુ સરસ વાત કરી આપે કે નથી આજ્ઞાનું હતું, નથી પેલું હતું. આપણે શરૂ કરીએ કે હવે એક કન્યા અને એક યુવાન એ લગ્ન ગ્રંથિથી જોડાવાના છે, અને આપે બહુ સાચી વાત કહી કે એનું જે માતૃત્વ ધારણ કરવાનું અથવા તો પિતા તરીકેની જવાબદારીની શરૂઆત એ લગ્નમાં જોડાય છે, એનો જ એક ધર્મ સંતતિ પેદા કરવું તે છે. તો એ માટેનું કઈ એને કોઈ શિક્ષણ મળે, અથવા તો એ પેરેન્ટિંગ કોણ કરે, કઈ રીતે કરે, શું વિચારો છે અંગે આપના? જયનારાયણભાઈ, એક પહેલી વાત આપણે ત્યાંથી શરૂ કરીએ કે માતા પિતા તરીકે આપણે ઘણું ખરું તો એમ જ માનીએ છીએ કે આપણી દીકરીને આપણે કોઈ વળાવવી જ નથી, એટલે એને એવા જ હુલાવી ફુલાવેલા વાતાવરણમાં રાખીએ છીએ. અને ઘણી માતાઓને મેં એવું બોલતા પણ સાંભળી છે કે અહીંયા ભલે ને મોજ શોખ માણે, પછી ત્યાં જઈને તો કરવું જ છે ને. આ જે વિધાન છે એ એમની એક સમજ દેખાડે છે અને દીકરીના મનની અંદર એક સધિયારો આપે છે કે વોટ આઈ એમ નોટ ડુઈંગ ઇઝ ઓકે. તો જ્યારથી તમારા ઘરની અંદર દીકરી અને દીકરો મોટા થતા હોય, બંનેની વાત કરું છું, હું એવું પણ માનું છું કે દીકરાને પણ કહેવું પડે, બેટા તું બાપ બનીશ તો તને ખબર છે, અચ્છા તું મારું ના માન તો ચાલ આ એક સરસ પુસ્તક વાંચી જા. હું અહીંયા ઉદાહરણ આપું કે તમારા દીકરા કે દીકરીનું વેવિશાળ થઈ રહ્યું છે, ફાધર વાલેસનું સરસ પુસ્તક છે લગ્ન સાગર નામનું, આ લગ્ન સાગર પુસ્તક એને ભેટ આપી દો અને એને કહો કે બે મહિનામાં વાંચજે, પછી આના ઉપર આપણે ચર્ચા કરીશું. આપણે ત્યાં એક શરમ સંકોચનો માહોલ છે કે બાપ દીકરાને નહીં કે માં દીકરા દીકરી સાથે એવી રીતે વાત નહીં કરે, તો એ તોડવાનો પણ આ રસ્તો છે. એક અર્વાચીન દાંપત્ય સંહિતા નામનું પુસ્તક છે, બધી જ અણી શુદ્ધ વાતો જે કદાચ રૂબરૂ આપણે ન કહી શકીએ એ શુદ્ધ વૈજ્ઞાનિક રીતે કહેવામાં આવી છે. આ બીજા ઘણા પુસ્તકો હવે તો બહાર આવ્યા છે. તો એનાથી બિફોર મેરેજ મારો દીકરો અને મારી દીકરી મેચ્યોર થવા જોઈએ, એન્ડ દે શુડ પ્રિપેર દેર માઇન્ડ કે હવે આપણે લગ્ન કરવા જઈ રહ્યા છીએ. લગ્ન થયા પછીની જે વાત જે હમણાં આપણે કરી કે આજુબાજુના લોકો નહીં પણ એ બંને નક્કી કરે કે આપણે સ્વાયત્ત બન્યા, આપણે એકબીજાને ઓળખ્યા, આપણે થોડું ફરવું હતું જે મનના સ્વપ્નાઓ હતા ફરી લીધું, સંતોષ, હવે આપણે ફેમિલી પ્લાન માટે વિચારવું છે, અને બંનેની સંમતિ હોય તો સંતાન માટે પ્રયાસ શરૂ થાય. એમ કહેવાય છે જયનારાયણભાઈ કે ચાઇલ્ડ બાય ચોઇસ નોટ બાય ચાન્સ, જેનેટિકલ સાયન્સે પણ સાબિત કર્યું છે કે તમારી જો વેવલેન્થ ફ્રિક્વન્સી એક જગ્યાએ પહોંચે, સ્પિરિચ્યુઅલ સાયન્સ તો એવું પણ સાબિત કરે છે કે શાસ્ત્રના કેટલાક આવશ્યક જન્મના સ્તોત્રો બંનેના મનમાં ગણગણતા ગણગણતા સંતાન પ્રાપ્તિની પ્રક્રિયામાં જો પ્રવૃત્ત થવાય તો બાળક ઈચ્છો તે ગુણધર્મનું તમે પ્રાપ્ત કરી શકો છો. અને આપણે જોને તો ઉપર રાખીએ પણ ધેર ઇઝ એન પોસિબિલિટી, તો એ પોસિબિલિટી માટે આપણે વિચારીએ. એ બાળક જન્મી રહ્યું છે, એનો જ્યારે અણસાર આવે છે ત્યારથી એને વેલકમ કરવાનું છે, ત્યારથી પ્રસન્ન દાંપત્યની મારી દ્રષ્ટિએ શરૂ થાય છે. બે જણા એકલા એકલા આનંદ કરે એ તો સારું, પણ પરમાત્માનો આનંદ ત્યારે ભળે છે જ્યારે પરમાત્માએ મને આપેલો એક પોતાનો ઓટોગ્રાફ, આ ટાગોર કહે છે કે ઈશ્વરે બાળક આપ્યું એનો ઓટોગ્રાફ આપ્યો છે, તો એ ઓટોગ્રાફ જેટલો હું કાળજીથી સાચું એમ મારે અને મારી પત્નીએ પ્રસન્નતાથી એને સાચવવાનું છે. ગર્ભમાં છે બાળક ત્યારથી મારે કાળજી લેવાની છે, શું વાંચવાનું, શું ખાવાનું, શું પીવાનું, કઈ ચર્ચા કરવાની, ટીવીની કઈ ડિબેટ નહીં જોવાની, ટીવીની કઈ સિરિયલ તો નહીં જ જોવાની. આ બધા જ પગલાઓ એ ખરેખર પેરેન્ટિંગના પગલાઓ છે. બિફોર ચાઇલ્ડ બર્થ, જન્મ્યા પહેલા પેરેન્ટિંગ શરૂ થઈ જાય છે. એ દરમિયાનમાં આ બધું આવે જેની હમણાં આપણે બરાબર વિચારણા કરી કે ભાઈ ફીડિંગ કેવી રીતે કરીશું,
એને સુવા માટેની પ્રક્રિયા શું, કેટલા વખતે ફોટો પાડીશું. અત્યારે તો આપણે જોઈએ છીએ જયનારાયણભાઈ કે બાળક જન્મ્યાની ત્રીજી સેકન્ડે ફેસબુક ઉપર છોકરાની આંખ ન ખુલતી હોય, પ્રકાશ સામે અંજાઈ જતી હોય તોય ફોટો અપલોડ કરી દેવાનો, જાણે મોટો ઈડરિયો ગઢ જીત્યા હોય તેમ. મને બરાબર યાદ છે કે ટાગોરે કહ્યું છે કે બાળક છે એ એવી ગર્ભ કોઠડીમાંથી આવે છે કે જેમાં અંધારું છે, પૂરેપૂરું અંધારું છે, અને પ્રકાશમાં આવે છે. હવે ઈશ્વરે જુઓ સરસ વ્યવસ્થા કરી છે, બાળક જન્મે છે માતાના કુખમાંથી, પણ એ વેટાણે એને વેલકમ કરવા માટે આ રીતે બે હાથ છે, કોઈ ત્રીજી વ્યક્તિના હાથ છે, નર્સના હાથ છે, દાયણના હાથ છે. સંકેત છે, આમાં સમજવો પડે સંકેત ત્યારે માતા અને પિતાએ કે બાળક જન્મ્યું ત્યારે એ સંકેત મળ્યો છે કે ભાઈ ભલે તું એકલો આવ્યો હો પણ તને કોઈકના ટેકાની જરૂર પડશે. આ સમજ બાળકમાં ના આવે, મા બાપમાં આવે એ સમયે, કે ભલે આપણે બેને જણા મા બાપ છીએ પણ જન્મ એનો કોઈ ત્રીજા હાથમાં થવાનો જેને હું કે તમે ઓળખતા નથી. એ ડેસ્ટિની એ નક્કી કરેલી વસ્તુ છે. ત્યારથી તમે અસ્તિત્વનો સ્વીકાર કરો. બાળક હસે, બાળક રોવે, બાળકની ઊંઘ ન હોય, બાળકની ઊંઘ હોય, બાળક ધીંગા મસ્તી કરતું હોય, બધી પ્રક્રિયામાં માતા અને પિતાએ સહિયારો ભાગ ભજવવાનો છે. જ્યાં વડીલનું ઇન્ટરફિયરન્સ જરૂરી છે ત્યાં વડીલને આવવા દેવાના છે. કદાચ સાસુ કે માં એમ કે ન ગમે તો આ રાબ પી જવી પડે તો પી જવી પડે, ત્યારે પતિ એમ ન બોલાય કે મમ્મી એને નથી ભાવતી તો શું કામ માટે, મમ્મીની માથાકૂટ નથી, મમ્મીની સ્વાસ્થ્ય પ્રત્યેની ચિંતા છે. આવા નાના 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 પગલાં એ મારી દ્રષ્ટિએ પરમાત્મા તરફથી સૂજે છે, અને એ જો અમલમાં મૂકીએ તો પરમાત્માનું પેરેન્ટિંગ થાય છે. આને હું રેડ કાર્પેટ વેલકમ કહું છું. તમે એનું સ્વાગત એવી રીતે કરો છો કે તમે ઉત્સાહમાં છો, ઘર ઉપર તોરણ બાંધ્યું છે, સરસ મજાનું મ્યુઝિક વાગે છે, બાળકની સામે પહેલેથી જ હળવું સંગીત વાગતું હોય. એને એક રૂમમાં જો તમે ઘોડિયામાં રાખ્યું હોય તો રૂમની બારીના પડદાઓ પડેલા હોય, મોટી લાઇટ કે ટ્યુબલાઇટ તો ન જ થાય, એને કોઈ સ્પર્શે ત્યારે પણ કાળજી લેવામાં આવે કે એ હેપતાઈ ન જાય, એને આંચકો ન લાગી જાય. બીજા શબ્દોમાં કહું તો અમારે નાગર જ્ઞાતિમાં એક પ્રથા છે કે નવરાત્રિ દરમિયાન તમારે ત્યાં માતાજીનું સ્થાપન થાય. એ સ્થાપન એટલે શું, માતાજી 10 દિવસ તમારે ત્યાં રહેવા આવ્યા છે, શી ઇઝ પ્રેઝન્ટ, ત્યાં હાજર છે. પરિણામે બધા ધીમું બોલે, બધા કાળજી રાખે, વઘાર પણ ઝડપથી ન થાય, કેમ એમાંથી કશું ઉડે અને માતાજી ડિસ્ટર્બ થઈ જાય. હું તો અત્યારે જે વર્ણન કરી રહ્યો હતો એને હું માતાજીના સ્થાપન સાથે સરખાવું છું. મારા ઘરમાં સંતાન જન્મે છે એ માતાજીનું અથવા તો પરમાત્માનું સ્થાપન છે કે ભાઈ 1-2 મહિનો આને સાચવી લેજો, બરાબર જાળવજો. વિચારોની પ્રક્રિયા પણ એવી ચલાવવી પડે જયનારાયણભાઈ કે જેમાં હકારાત્મકતા હોય. મેં એવું જોયું છે ઘણી જગ્યાએ કે નજીકના બહેનો આવે એટલે સૂચના કદાચ સારી રીતે આપવા માંગતા હોય તો પણ એ અનુભવી છે એવું બતાવવા માટે હોય કે કેમ ગમે તેમ, પણ તમે આને ઉપરનું દૂધ આપો છો તો કે આપવું જ જોઈએ હો, આપી જ દેજો નહીતર મુશ્કેલી. હવે એની ઓથેન્ટિસિટી કેટલી, દિવસમાં 3 બહેનો બહારથી આવે અને હેમરિંગ કરે તો પેલી માં અને સાસુ બંનેને એમ થાય કે આપી દઈએ થોડીક વાર. આવી કોઈ વસ્તુ ન ચલાવવી જોઈએ. આપણી પાસેના પીડિયાટ્રિશિયન, આપણી પાસેના ગાયનોકોલોજીસ્ટ અને કોઈ સારી ટ્રેન્ડ દાયણ કે જે બાળકના મસલ્સને ચોળવાનું કામ કરે છે, એને કસરત કરવાનું કામ કરે છે, એ બધાની નિગેબાની હેઠળ મારા બાળકનું પેરેન્ટિંગ થવું જોઈએ. આ બિગિનિંગ ઓફ ધ પેરેન્ટિંગની મેં તમને વાત કરી. અત્યાર સુધી એવું હતું જયનારાયણભાઈ કે થિયરી બહુ બદલાય છે, હું અને તમે ઘોડિયાની જોડીમાં હિંચોળાઈને મોટા થયા છીએ. હવે ગાયનેકોલોજીસ્ટ કહે છે કે એને ઘોડિયામાં તો રખાશે જ નહીં, એને બાજુમાં જ રાખવાના. હોસ્પિટલોમાંથી ઘોડિયા નીકળી ગયા છે. હું અને તમે જ્યારે જન્મ્યા ત્યારે કોઈએ પીડિયાટ્રિશિયનને બોલાવ્યા નહોતા,
હવે તો જન્મ થાય એ વખતે પીડિયાટ્રિશિયન હાજર હોય છે, એટલે હું તો એવું પણ એનું અર્થઘટન કરું કે ગાયનેકોલોજીસ્ટ પોતાની જવાબદારી પીડિયાટ્રિશિયન ઉપર શેર કરી દે છે કે એ બાબત તમે જોઈ લ્યો, હું અને તમે બે અહીંયા બેઠા છીએ, એ જન્મ્યા ભેગા આપણા ગાયનેકોલોજીસ્ટે કહ્યું હોય, મા બાપે ઉછેર્યા છે, અને બે આજે ફક્કડ ચર્ચા કરીએ છીએ. પણ આજની પરિસ્થિતિ છે પલટાણી, એ ખોડિયામાં ન લેવું તો બાજુમાં શા માટે લેવું? આ કારણ સમજીને એને એડોપ્ટ કરો, આઈ ડોન્ટ સે ઓપોઝ કરો, પણ સમજીને એને એક્સેપ્ટ કરો, અને એના પ્રમાણે તમે જે આવશ્યક, ઓછું બોલવું, ધીમું બોલવું, ઓછો પ્રકાશ, હળવો સંગીત, હળવો ખોરાક, સારું પરિસર, આ બધું જે આવશ્યક છે તે એને આપવામાં આવે, એ પરમાત્માના પેરેન્ટિંગનું પહેલું પગથિયું છે. કરવાનું શું કારણ? એવું માનવાનું કે નવા નવદંપતિ છે, એમને બાળકના વિશે બધું જ્ઞાન છે, અને એ તો કરશે, માથે પડ્યું પોતાનું જાળવી લેશે, કેમ આ પ્રકારની તાલીમ કોઈ સમાજો પોતાના જે નવદંપતિઓ છે અને એની સિઝન હોય છે, ડિસેમ્બરમાં મોટા ભાગના લગ્ન થાય, આજુબાજુ કે વૈશાખ મહિનાની આજુબાજુ લગ્ન થાય, ત્યારે બે બેચમાં એક એક 15 દિવસનો તાલીમ વર્ગ રાખે તો મને લાગે છે ઘણી જિંદગીઓ સુધરી જાય, અને બાળકને પણ જે પ્રેમ અને વાત્સલ્ય મળવું જોઈએ તે મળે. એવું નથી કે તેના પ્રેમ અને વાત્સલ્ય નથી આપતા, આપવું છે એમને, આપવા તૈયાર છે, પણ એમની જ અણઆવડતના કારણે બાળક અકારું થતું જાય છે અને પછી એ ગુસ્સાનું માધ્યમ બને છે. તો આ પરિસ્થિતિ નિવારવી હોય તો શું કરવું જોઈએ? આપની વાત 100% સાચી છે. મેં એક પહેલું સ્ટેપ જે કહ્યું હતું કે બિફોર મેરેજ, એબાઉટ ટુ મેરી કપલ માટે 8 દિવસના ટ્રેનિંગ પ્રોગ્રામ્સ હોવા જોઈએ, એવી જ રીતે બિફોર બીંગ પેરેન્ટ, એબાઉટ ટુ બી પેરેન્ટ એવા જે લોકો છે એવા કપલ માટે પણ સાંધ્ય ક્લાસીસ 2 કલાક 3 કલાકના રાખવા જોઈએ, જેમાં બંને સાથે હાજર રહે, અને બંને સાથે હોય ત્યારે એને કહેવામાં આવે કે આવું બનશે, અધરવાઇઝ આમાં બ્લેમ ગેમ પણ બહુ ચાલે છે. પુરુષ છે, આખો દિવસ નોકરીએ ગયો હોય, રાત્રે એને ઊંઘ કરવી હોય, એટલે ઊંઘી ગયો હોય અને માને જાગવું પડે, એટલે 5-6 દિવસ પછી એ ઝઘડા થાય છે કે હું જાગું છું, તું સૂઈ જાય છે. તો બંનેને સાથે રાખીને આવનારી સારી અને નબળી બે પરિસ્થિતિની જાણ કરવામાં આવે અને એને ઘરેલુ રેમેડીઝ શું છે એનાથી વાકેફ કરવામાં આવે, આવો ટ્રેનિંગ પ્રોગ્રામ કરવો જોઈએ. મને અહીંયા ખરેખર યાદ આવે છે જયનારાયણભાઈ, આજથી લગભગ 13-14 વર્ષ પહેલા આપણા કિરીટભાઈ જોશી, જે આપને ખ્યાલ છે કે મહર્ષિ અરબિંદો અને શ્રી માતાજીના ડિસાઇપલ હતા, અને ગુજરાતમાં એને બોલાવવામાં આવ્યા હતા આમંત્રણથી, ચીફ મિનિસ્ટરના આમંત્રણથી, અને ત્યારે એણે ચિલ્ડ્રન યુનિવર્સિટીની સ્થાપના કરેલી, એણે મુસદ્દો આપ્યો હતો. એ મુસદ્દાને જો બરાબર આપણે જોઈએ, મારું સૌભાગ્ય છે કે એ વખતે 11 મેમ્બરની કમિટીમાં હું એક હતો. અલબત્ત પછીથી આપણે ટીચર્સ યુનિવર્સિટીનું બાળ મરણ કરવા સુધીનો નીચે લઈ ગયા, પણ એનો ઉદ્દેશ આ હતો. અત્યારે જે હું અને આપ વાત કરીએ છીએ એ વાત હતી કે ભાઈ મેરેજ થઈ રહ્યા છે તેના પહેલાંના ક્લાસીસ હોય, ટ્રેનિંગ હોય, મા બાપ કોને પૂછે? ચાલો આજે હું અને મારી પત્ની 22 અને 25 વર્ષના છીએ અને અમારે કોઈને જઈને કેવું છે કે અમને ખબર નથી કે પતિ પત્ની થાય એટલે શું, તમે અમને કોને કોણ કહેશે, કોણ ઓથેન્ટિક છે કે જેને આ પૂછી શકે? એવું જ પેરેન્ટ થઈ રહ્યા છે ત્યારે કોને કે પૂછે, કોને? એકની માં બીજાને સ્વીકાર્ય નહીં હોય, બીજાની માં પહેલાને સ્વીકાર્ય નહીં હોય. તો એ યુનિવર્સિટીના કોન્સેપ્ટ પેપરમાં આ વાત હતી કે આવા ક્લાસીસ ચલાવવામાં આવે અને એ કામ એ યુનિવર્સિટી કરે, સ્ટુડન્ટ્સને ભણાવવાનું નહીં, ગર્ભાધાનથી લઈને કિશોરાવસ્થા પૂર્ણ થાય ત્યાં સુધીના ડેવલપમેન્ટની આખી પ્રક્રિયા ઉપર કામ કરે, એને ચિલ્ડ્રન યુનિવર્સિટી કોન્સેપ્ટ કયો. તો આ કામ હવે નહીં થયું તો આપણે કરવું જોઈએ, સમાજ સંસ્થાઓએ કરવું જોઈએ, ખાલી સૂચનાઓ આપવાને બદલે પ્લાન્ડ ટ્રેનિંગ પ્રોગ્રામ્સ થવા જોઈએ. એક બીજી વાત પણ અહીંયા મને કહેવાનું યોગ્ય લાગે છે, સામાન્ય રીતે આપણે ત્યાં એવું થાય છે કે આપણે મા બાપને
બાળક જન્મ્યા પહેલા જુદા કરી નાખવાનું જે પગલું ભરીએ છીએ એ આપણા સમાજ માટે બહુ હાનિકારક છે. કેમ હાનિકારક છે? જો મારે ને મારી પત્નીને સંતાન જોઈએ છીએ તો સંતાનના ઘડવૈયાઓને પણ મારે ભેગા રાખવા પડે. આપણે એમ કહીએ કે ગરજે તો ગરજે, આ શાણપણ પણ આજના નવ દંપતીઓએ બરાબર સ્વીકારવા જેવું છે. તમે જુઓ, મને એ દ્રષ્ટિએ અમેરિકા ભાગી ગયેલા આપણા જે યુવાન યુવતીઓ છે, અથવા ગયેલા, ભાગી ગયેલા શબ્દ સારું ન લાગે એટલે ગયેલા કહીએ, તો એ લોકો શાણા છે. વિદેશ ગયેલા દંપતીઓ છે, શાણા છે. એને પોતાના મા બાપને, પોતાના સંતાનને ઉછેરવા માટે વાલથી બોલાયા કરે છે. આપણને ખ્યાલ છે કે વિઝાની અંદર જ લખ્યું હોય કે આ પ્રેગ્નન્સી માટેની ટૂર છે, ડિલિવરીની ટ્રીટમેન્ટ આપવા જાય છે. પછી જરાક છોકરું મોટું થાય એટલે પાછું કે હવે તમે સ્વધામ સ્વધર્મ તરફ સ્વીધાવો, વળી બીજું બાળક આવે તો હવે આવતા રહ્યો. એટલે એ લોકો ડિપ્લોમેટ લોકો છે, એ બહાર રહેવાનું પણ કરી લે છે અને પોતાના સંતાનોને પોતાની કોયલ દ્વારા જ ઉછરે, કાગળનું ઈંડું ન ઉછરી જાય એવી રીતે પણ એને ત્યાં બોલાવી લે છે. હું એવું માનું છું કે દરેક દંપતીને કહેવાની જરૂર છે કે જો તમે નેક્સ્ટ પેઢીમાં જવાના હો તો આગલી પેઢીને સાથે તો રાખવી જ પડશે, અને સાથે ન રાખો તો એની સાથેનો નાતો કાપી નહીં નાખી શકાય. એને તમારે જરૂર પડવાની છે, એને કહેવું પડશે, એને સમજાવવું પડશે. એક હજુ બધું ઉમેરણ કરું કે પેરેન્ટિંગમાં જો માતા નોકરી કરતી હોય તો નક્કી કરવું પડશે કે પ્રાયોરિટી શું છે, સંતાન છે કે કમાવું તે છે. હું અંગત રીતે એવું માનું છું કે સંતાન કન્સીવ થવા લાગે પછી, લગભગ 7-8 મહિના પછી પત્નીએ નોકરી છોડી દેવી જોઈએ, ડ્રોપ લેવો જોઈએ. હવે તો આપણે ત્યાં પ્રેગ્નન્સી માટેની લીવ મળે છે, પણ એટલા માટે લેવું જોઈએ કે તમારી પ્રાયોરિટી સંતાન છે કે નોકરી છે. તમે કહો કે કમાવું પણ પ્રાયોરિટી છે તો તમે એમાં બ્રેક લઈ લો. આપને ખ્યાલ છે જયનારાયણભાઈ કે ફોરેન કન્ટ્રીઝની અંદર લોકો બ્રેક બહુ લઈ લે, ભણતા ભણતા વચ્ચે એક વર્ષ બ્રેક લઈ લે અને ટુરિંગમાં નીકળી જાય. કેમ? તો મારે જંગલો જોવા છે, પછી એક વર્ષ પછી આવીને ભણવાનું શરૂ કરીશ. એવું આપણે બ્રેક લેવો જોઈએ, કારણ કે સંતાન ફિઝિકલ બર્થ જ્યારે થશે ત્યાર પછી માની અંદર ગર્ભમાં જે હૂંફ હતી તે જ હૂંફ એટલીસ્ટ 6 મહિના માના ખોળામાં ઈચ્છતું ઈચ્છતું આવશે, અને એ વખતે એને કોઈ કેરટેકર પાસે મૂકીને જવું એ કોઈ પણ સંજોગોમાં યોગ્ય નથી. મા બાપ પાસે મૂકતા પણ જો આપણો જીવ ન ચાલતો હોય તો કેરટેકર પેઈડ છે એની પાસે કેમ જીવ ચાલે? ત્યાં તો એની 100% હાજરી હોવી જોઈએ. હું ઉદાહરણ આપું, બહુ જાણીતું, આપણે સૌ જાણીએ છીએ, સુધા મૂર્તિએ પોતાના ઇન્ટરવ્યુમાં કહેલું છે કે જ્યારે સંતાન થયા ત્યારે મેં નક્કી કર્યું કે મારી પહેલો પ્રાયોરિટી સંતાન છે, અને એ પૂરું થયું એટલે ફન્સ અગેઇન હું અત્યારના સરસ મજાના ડિવિનિટીના કામમાં જોડાઈ ગઈ છું, ચેરિટી કરું છું, ખૂબ મહેનત કરું છું. તો તમારા નસીબમાં એવું લખ્યું જ હશે કે જો તમે પરમાત્માની ભેટનો સુંદર મજાનો સાર સંભાળનો કાર્યક્રમ હાથ ધરશો તો પછી પરમાત્મા તમારી સાર સંભાળનો પણ સમય તમને આપી રહેશે. આટલા આસ્થાવાન થવા જેવું મને આજે લાગે. 30 વર્ષનું છોકરું થાય એટલે એને પ્લે સ્કૂલમાં મૂકવાનું, પછી જુનિયર સ્કૂલમાં મૂકવાનું, આ કઈ જાતની પ્રથા છે કે જ્યારે બાળકને તમે 2-2.5 વર્ષે જ્યારે ચાઇલ્ડ નીડ્સ ધી મોસ્ટ વોર્મથ એન્ડ અફેક્શન ઓફ ધી પેરેન્ટ્સ ઓર એટલીસ્ટ ધ મધર, એ ઉંમરે તમે એને કંઈક મળતા જ કામે લગાડી દો છો, શું કેવું છે આ પ્રકારના પેરેન્ટિંગ બાબતમાં આપે શું કેવું છે? મને એવું લાગે છે કે આનાથી પણ હજુ વધુ મુશ્કેલ પરિસ્થિતિ ત્યાં થાય છે કે નોકરી કરતા હોય તો જુદી વાત છે કે એને આ બધા પ્રશ્નો થાય, કમાણીની પણ જરૂર હોય, કારણ કે 2 માણસે સંતાનને પણ સારી રીતે ભણાવવું છે, આજનું શિક્ષણ એટલું સસ્તું નથી રહ્યું, આ બધી ચિંતા છે લોકોને, કારણ કે બાળ ઉછેર એ આર્થિક પણ બહુ મોટી સગવડતાનો વિષય બન્યો છે કે તમારે સગવડ કરવી પડે પછી બાળ ઉછેર થાય.
પણ બીજી મુશ્કેલી એ પણ છે જયનારાયણભાઈ કે પોતે સર્વિસના અવર્સ સિવાય પણ પોતાના સંતાન સાથે સમય પસાર કરવા માટે તૈયાર નથી. હું આપને ઉદાહરણ આપું કે લગભગ સ્કૂલના જે લોવર ક્લાસીસ છે એમાં જઈને આપ ટીચર સાથે સંવાદ કરો. મારે ટીચર્સ ટ્રેનિંગમાં જવાનું થાય છે એટલે મને ફર્સ્ટ હેન્ડ એક્સપિરિયન્સ છે. તો એ લોકોને એક જ ફરિયાદ હોય કે મમ્મી અમને એમ કહે છે કે તમે એને મોબાઈલ છોડાવવા માટે સૂચના આપજો. પણ આપણા ઘરની અંદર આપણે અનેક જગ્યાએ જોયું છે કે એરપોર્ટ ઉપર બેઠી હોય કે રેલવે સ્ટેશન ઉપર બેઠી હોય કે પ્લેગ્રાઉન્ડ પાસે બેઠી હોય તો માં એક હાથમાં મોબાઈલ ઉપર વિડીયો દેખાડતી જાય અને બીજા હાથથી એને કંઈક ખવડાવતી જાય. માતા પાસે એટલો સમય નથી. આપણે શાસ્ત્રો બહુ ગમે છે સાહેબ, એટલે આપણે કથાઓમાં બહુ જવા માંડ્યા. જેમ કહેવાય છે કે ફિલ્મમાં જે તમે ન કરી શકતા હો તે જોવાની મજા આવે, એમ કથાઓમાં પણ થયું કે ભાઈ યશોદા માતા છે ચાંદો દેખાડીને કૃષ્ણના મોઢામાં કોળિયો મૂકતા. એ સાંભળવું આપણને ગમે છે, પણ આપણે ઘેરે એક કાનો બેઠો છે અને ચંદ્ર હજી એમને એમ છે તો પછી વચ્ચે મોબાઈલને ઘૂસાડવાની જરૂર નથી એ આપણે સમજતા નથી. લગભગ માતાઓને અડોશી પડોશીની બહેનો સાથે ચોવટ કરવામાં, પોતાનું કામ આટોપી લેવામાં, બેનપણીઓ સાથે ફોન કરવામાં વ્યસ્ત હોય છે. પરિણામે એ પેલા બેબી વોકરમાં બાળક બેઠું હોય એમને એમ એને ટીવી સામે મૂકી દે અને એમાં કોઈ કાર્ટૂન કે એવું દેખાડે, ત્યારથી એનો સ્ક્રીન ટાઈમ શરૂ થાય છે. અત્યારે તો પેરેન્ટિંગની અંદર સ્ક્રીન ટાઈમ બહુ મોટો વિષય છે, બહુ ચિંતાનો વિષય છે. કારણ કે મા બાપ પોતે સ્ક્રીન ટાઈમમાં પડ્યા છે, બાળકને ના પાડે છે અને બાળક પણ કમનસીબે કોરોનાએ બધાના હાથમાં મોબાઈલ આપ્યો એટલે હવે મોબાઈલ છૂટતો નથી. તો એના માટે પણ, એ તો એક જુદો વિચારણાનો મુદ્દો છે, પણ એના માટે પણ માતાઓ સ્પેર નથી કરી શકતી. હવે સ્પેર કેમ નથી કરી શકતી એ શિક્ષક તરીકે મેં વિચાર્યું. માતાઓ પાસે બાળક સાથે રમવાનો કે બોલવાનો કોઈ સ્ટફ નથી. આજે મારે સમોસાની રેકડી ચલાવવી હોય ચાર કલાક તો એમાં સ્ટફ તો જોઈએ. સમોસાના પડ નહીં ચાલે, એમાં ભરવું પડશે. આપણી માતાઓને હાલરડા નથી આવડતા, સાદી સરસ મજાની વાર્તાઓ નથી આવડતી, કશું વાંચીને જ્ઞાન પ્રાપ્ત કરવાની તૈયારીઓ નથી. પરિણામે એને એમ થાય છે કે આની યાર શું કરવું, બહુ માથાકૂટ કરે છે. પણ માથાકૂટ શું કરે, ચાલુ તારી સાથે રમું છું, હવે ચાલ આપણે ગાર્ડનમાં જઈએ, જો આપણે છોડના કુંડાને સરસ કરીએ, ભલે થોડુંક માટી ચૂતતું. આવું આપણી માતાઓ કરવા તત્પર નથી. એટલે અધર દેન જોબ આ પણ એક મોટો ઇશ્યુ છે કે એને એમ થાય છે કે હું તો આખો દિવસ આમાનામાં પડી છું. પણ એ આમાનામાં પડવા માટે પરિસ્થિતિ સર્જનારા આપણે છીએ. જો આપણને આ જ શોખ હોય તો આપણે નક્કી કરવું જોઈએ કે આપણે સંતાન નહીં હોય. ભવિષ્યમાં જ્યારે એવું થશે ત્યારે કોઈનું સંતાન દત્તક લઈ લેશું, એ મોટું થઈ ગયેલું હોય એવું આપણે રાખીશું. અને બીજો મુદ્દો હું અહીંયા યાદ આવ્યો એટલે છેડું જયનારાયણભાઈ, કે સમાજની વ્યવસ્થા એટલી બધી બોગસ થઈ રહી છે કે હવે પરણવાથી લોકો દૂર ભાગે છે. શક્ય બને ત્યાં સુધી ન પરણ, 30 વર્ષ 35 વર્ષ 38 વર્ષ પછી ન રહેવાય ત્યારે પરણ, જ્યારે સમજાય કે એકલા રહેવું તો ડિફિકલ્ટ છે ત્યારે પરણે છે. ઘણા લોકો એવું પણ કહે છે મોડા પરણીએ તો પછી સંતાન ન થાય, એટલે પરણવું છે તો સંતાન નથી જોઈતા. અને સંતાન જોઈએ છીએ તો એને ઉછેરવાની કોઈ તૈયારી નથી. અત્યારના આની મોટી અસર એ થઈ છે. આપે એક સિઝેરિયન શબ્દ પ્રયોગ વચ્ચે કર્યો હતો, હમણાં જ મેં એક મારા વિદ્યાર્થી પાસે રફ સર્વે કરાવ્યો તો રાજકોટ શહેરની અંદર જેટલી પ્રેગ્નન્સી એક મહિના દરમિયાન થઈ એમાંથી મોર દેન 90% પ્રેગ્નન્સી સિઝેરિયનથી થઈ છે. અને એમાં પણ એવું જાણવા મળ્યું કે 90%માંથી મોર દેન 60% મધર્સે એમ કહ્યું કે મારે કોઈ પેઇન નથી જોતું, તમે સિઝેરિયન કરી નાખો. આવું પેરેન્ટ્સ પાસેથી અને ગાયનેકોલોજીસ્ટ પાસેથી મેસેજ મળ્યો એનો આ સર્વે છે. આઈવીએફનો જાણવામાંથી થયો છે. આઈવીએફ નપુંસકતાનું કોઈ ફલશ્રુતિ નથી. આઈવીએફ એ તમારે આ પ્રવૃત્તિમાં જવું નથી માટે તમારી આ પ્રવૃત્તિ છે.
આપણને ખ્યાલ છે કે આપણે કોઈકની કુખ ભાડે લઈને આપણું સંતાન થાય એવું ઈચ્છવા લાગ્યા છીએ. એવા પ્રયોગો થઈ ગયા, સફળ થઈ ગયા. તમે મેટ્રો સિટી આપણા ગણો, વડોદરા, સુરત, અમદાવાદ, તો પ્રસૂતિ ગૃહના પાટિયાઓ નહીં જોવા મળે, આઈવીએફના ઢગલા બંધ પાટિયા જોવા મળશે. અને આઈવીએફનું એક સાયકલ એટલે 8 લાખ, એમાં નિષ્ફળ જાવ તો બીજા 8 લાખ. એના માટે લોકો લોન લે છે, બેંકો લોન આપે પણ છે. આ આપણી જ આખી સમાજ વ્યવસ્થા છે, એણે આપણને પેરેન્ટિંગથી ખૂબ ખૂબ પાછળ ધકેલવાનું કામ કર્યું છે.